જેતપુરમાં આજે પ્રદૂષણના પાપીઓનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે તાલુકાના પીઠડિયાના ખેડૂતોએ આજે પ્રદૂષણ પાણીને લઈને ધાણા અને ગુજરાત પ્રદૂષણને આવેદનપત્ર આપ્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માગણી કરી હતી જેતપુરનો સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ જગતભરમાં વિખ્યાત છે તેવી જ રીતે તેનું પ્રદૂષણ પણ અહીં એટલું જ પ્રખ્યાત છે સાડી ઉદ્યોગમાં ચાલતા પ્રોસેસ હાઉસને લીધે પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષિત પાણી નદી નાળામાં છોડવામાં આવે છે આ પાણીને હિસાબે તાલુકાના પીઠળીયા ગામના ખેડૂતો હેરાન પરેશાન છે આ ખેડૂતોની જમીન બંજર બનતી જાય છે સાથે સાથે જો તેઓ આ પાણી તેઓના ખેતરમાં પિયતમાં ઉપયોગમાં લે તો પાક બળી જાય છે જે તેઓના ખેતરમાં ઊભા બાગાયત છોડોમાં દાડમ જેવા ફળો બળી ગયાનો આરોપ તેઓએ જેતપુરના પ્રિન્ટિંગ અને પ્રોસેસ હાઉસ ઉપર લગાવી રહ્યા છે જેને લઈને આજે ખેડૂતોએ જેતપુરના પ્રિન્ટિંગ એસોસિએશનના સીટીપી ફિલ્ટર પ્લાન્ટની પાછળ ધરણા કર્યા હતા અને પ્રદૂષણ હટાવવા અને બંધ કરવાની માગણી કરી હતી જેતપુર તાલુકાના પીઠળિયા ગામના ખેડૂતો જેતપુર પ્રિન્ટિંગ એસોસિએશનના સીઈ પાછળ ધરણા કર્યા હતા અને સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આવેદન આપેલું હતું અને સાથે માગણી કરી હતી કે જેતપુરના આ પ્રદૂષણથી ખેડૂતો પંદર વર્ષથી થયું છે અને પંદર વર્ષથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે તો અસરગ્રસ્ત ખેડૂતોને વીઘાના હિસાબે પંદર હજારનું વળતર આપવામાં આવે જ્યારે જેતપુર પ્રદર્શન કચેરી દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆત કરશે તેવી ધરી આપી હતી જેતપુર પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા આ પાણીને વ્યવસ્થિત રીતે ફિલ્ટર કરીને પછી ખેડૂતોને ખેતરમાં પિયત માટે આપવામાં આવી રહ્યું છે અને જેઓનો આનો વિરોધ કરી રહ્યા છે તેઓ કોઈ રાગ દ્વેષથી પીડિત હોવાનો આક્ષેપ લગાવેલ હતો અને આ પાણીથી બધા ખેડૂતો ખેતી કરી રહ્યા હોવાનું જણાવેલ હતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જીપી સીબી દ્વારા હાલ તો આ પ્રદૂષણને ઢાંકવાના વ્યર્થ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સરકાર આ પ્રદૂષણના પાપીઓની પાપલીલાનો અંત કરે અને ખેડૂતોને નવી પેઢીને પ્રદૂષણથી સુરક્ષિત કરે તે જરૂરી છે સુરેશ ભાલિયા જેડ ટીવી જેતપુર અમારા ખેતરની અંદર કપાસ વાવેલો છે આજે પંદર દસ બાર દિવસ મોર કપાવા આવ્યો છે આ ચોથી વાર કપાસ ઓપો છે જેમ ઉગે છે ને એમાં પાણી પીવાથી આ કપા તમામ બરતો જાય છે આ પાણીની અંદર એવા તત્વો છે કે પાવાથી અમુકનું મોલ ભરી જાય છે અને ખેતર હાવમાં એક પણ કપાસીઓ આમાં શૂટિંગમાં બતાવ્યો છે એક પણ દાણો ઉગતો નથી અને આ સરકાર છે એ બસો કરોડ રૂપિયા એસોસિએશનને સહાય કરી અને પ્રદૂષણ મુક્ત કરવા જેતપુર માગતું હોય તો પીછડીયાને પહેલાં પ્રદૂષણ કારખાનાથી મુક્ત કરો અમારી જમીન બંજર બની ગઈ છે અમારા છોકરાનું આજીવન ખેતી છે આ ખેતીની અંદર આ ફિલ્ટર પાણીના હિસાબે અમારી જમીનની અંદર મોલ થતો બંધ થઈ ગયો છે અમારા છોકરા અટાણે રોટલા હાટું હેરાન છે એવી પોઝિશન છે અમારી અટાણે તો આ સરકારને અમારી વિનંતી કે બસો કરોડ રૂપિયા જો સરકાર આ ગ્રાન્ટને ફાળવતી હોય તો અમને આપે અને અમને સહાય કરે કે અમારું આ વાસાને ઉત્તેજન આપે શું નામ તમારું મારું નામ જયંતિભાઈ ઉપવાસ આંદોલન કર્યા છે શું છે હકીકત ની બાબત તમારી માગણીઓ શું છે આપણે પીઠડીયા દેડી અને અમુક ગામો જે જેતપુર તાલુકાના છે એની અંદર અત્યારે કપાસ અને મગફળીના જે વાવેતર થયા કપાસની અંદર જેની અંદર આ ખરાબ એસોસિયેશનનું ખરાબ પાણી છે એના હિસાબે કપાસ ઊગ્યા નથી ડાળમીના બાગ છે તેની ડાળમ ખોરવા મળી આ છેલ્લા પંદર વર્ષથી આ ચૌદ પંદર વર્ષથી આ પ્રોસેસ હાઉસ જ્યાંથી આવ્યા યુનિટ ઊભા હતી ત્યાંથી આપણો પ્રશ્ન ઊભો થયો છે કારણ કે પ્રોસેસ હાઉસનું જે પાણી હોય છે એની અંદર ક્લાસ્ટિક એસિડ અને ગમનું પ્રમાણ હોય છે જેના હિસાબે જમીનની અંદર જે કાંઈ પાક છે નુકસાની વધારે જાય છે હવે અત્યારે સમય એવો આવ્યો પહેલાં ઓછું ઊગતું હતું ઊગતું હતું પણ છૂકતું હતું અત્યારનો સમય એવો હોય ઉગતું જ બંધ થઈ ગયું જમીનની અંદર એટલે બધા ખેડૂતો ભેગા થયા અને એને એવું નક્કી કર્યું છે કે બધા ખેડૂતો ભેગા મળી અને હવે હવે જમીન તો બંજર બનવાની છે જમીનની અંદર કંઈ થવા નથી એટલે બધા ખેડૂતો ભેગા મળી અને આજે એવી એક એસોસિએશન પાસે સરકાર પાસે અને જે કાંઈ એની સંસ્થા છે એની પાસે માગણી એવી મૂકી છે કે અમને વિઘે પંદર હજાર રૂપિયાનું વળતર આપી દીધો જે ચૌદ વર્ષથી અમે જે ભોગવી રહ્યા છીએ હરેક ખેડૂતને જેને નુકસાની છે અસરગત છે એ બધા ખેડૂતને પંદર હજારનું વળતર આપી દે એટલે ખેડૂતને જમીન વાવા પણ નહીં ભલે પછી પાણી છોડતા કારણ કે પાણી છોડવાનું વારંવાર રજૂઆત કરી છે ખેડૂતો એક ખેડૂતો એવો છે જે આઠ વર્ષથી સતત આના પાછળ લડતું રહે છે મગનભાઈ નામના એક વ્યક્તિ છે જે અંદર આઠ વર્ષથી સતત આ એસોસિએશન રજૂઆત કરી અને ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં પોતાની જમીન આવેલી છે હવે આ એક પ્રોસેસ હાઉસના હિસાબે આજે ખેડૂત ભોગવી રહ્યો છે આજે પ્રોસેસ હાઉસ પહેલાં જે પચાસ વર્ષ પહેલાં જે પાણી હતું એ બહુ સારું પાણી હતું કારખાનાનું જેના હિસાબે મોલ સારો થતો હતો પણ જ્યારથી આ ચૌદ પંદર વર્ષે પ્રોસેસ હાઉસ આવ્યા છે ત્યારથી આ ખેત ખેતી બંજર બનવા મળી છે ખેતીની અંદર કંઈ થતું નથી આપ જોઈ શકો છો આ કુવા દાળની અંદર વસ્તુ એ છે કે જે ફિલ્ટર પ્લાન્ટમાંથી જે પાણી નીકળે છે ફિલ્ટર થયેલું એ પાણી જે એને આજુબાજુના ખેડૂતો વાપરે છે તો આપને જ કેમ તકલીફ છે બીજાને જે તકલીફ નથી પડતી તો આપને જ કેમ તકલીફ છે બીજા ખેડૂતોને ફરજિયાત છે એ લોકોને પણ વાપરવું નથી પણ પાણી નથી એટલે વાપરે છે અત્યારે અને ખાસ કરીને તકલીફ અમને એવું નથી કે એના પાણી વાપરે છે અમુક લોકો વાપરતા હોય જેને પાણી ન હોય લોકો પણ ખરેખર જે લોકોને લેવા દેવા નથી જેને કુવા દાળની અંદર પાણી લાગી ગયું એને શું કરવાનું આ લોકોનો તો પાણી ઘટતું હોય જ્યારે ખેડૂતને ત્યારે એ લોકો એ વધારાનું પાણી વાપરે છે બાકી એના કુવામાં બોરમાંથી વાપરે છે એટલે એવા અમુક ખેડૂતો છે અમુક ખેડૂતના હિસાબે બધાને દામ દેવો એ વ્યાજબી વાત નથી અત્યારે એટલે આ આ પાણીનો પ્રશ્ન બહુ મોટો ઇશ્યુ છે એટલે આગળના દિવસોમાં અમે આજે ધરણા પર બેઠા છે તમામ ખેડૂતો અને આગળના દિવસોમાં જો આ સરકાર અમારી માગણી સ્વીકારશે નહીં પંદર હજાર રૂપિયાનું અમારું વળતર છે વિઘાદિત એ સ્વીકારવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પણ ખેડૂત સમાજ દ્વારા એક આંદોલન થશે અને ખેડૂતને ન્યાય માટે હંમેશા લડતા રહીશું જનદીભાઈ ખેડૂતો આજે પ્રદૂષિત પાણી લઈને ઉપવાસ ઉપર બેઠા હતા અને એમનું કેવું છે કે આ પાણી ખેતરમાં જવાથી ખેતર છે ઉપજાવ છે શું કેશો આપ ના ના એવું કઈ છે જ નહીં ખેડૂતો આજે પચીસ વર્ષથી ત્યાં વાવેતર કરે છે અને અમારા પાણીથી વાવે છે ને કપાસ સારામાં સારો થાય છે દુષ્કાળ હોય છે ત્યારે પણ ખેડૂતોને બીજા બધા ખેડૂતોને નથી થતું પણ અમારા જે એરિયાના ખેડૂતો છે આ પાણીથી પાય અને પાક પકવે છે એમાં કોઈ ફરિયાદ અમારી પાસે નથી એ લોકોનો આક્ષેપ છે કે જો આ પાણી ખેતરમાં નાખવામાં આવે તો ખેતર છે એમાં કોઈ જાતના પાક ઉગતા નથી તો આ શા માટે લોકો આવો આક્ષેપ કરી રહ્યા છે ના એ તો કોઈ કોઈ પણ વ્યક્તિની ચડામણી હોય કોઈ કોઈને કાંઈ હિત શું હોય એ ખબર ના પડે પણ આ ખોટી ફરિયાદ ને ખોટા સ્ટન્ટ છે